મુંદ્રા આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે થાય છે કન્નડગત. ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ શ્યામજીભાઈ જેસર દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી. મુંદ્રા આરડી સ્કૂલ પાસે આવેલ ટ્રાન્સફોર્મરના થાંભલાઓ લગાડવામાં આવતા રજૂઆત કરવામાં આવી હતી કે આ થાંભલા વિદ્યાર્થીઓના બાથરૂમના ત્યાં લગાડવામાં આવ્યા છે, જેના કારણે અહીં કન્નડગત થાય છે. આ મુદ્દાની વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ નિકાલ કરાતો નથી. અહીં પીજીવીસીએલની બેદરકારી છતી થઈ રહી છે. અહીં ટ્રસ્ટ દ્વારા સંચાલન થતી શાળામાં 1900થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તો જ્યાં મજા આવે ત્યાં વીજ થાંભલા લગાડવાથી કોઈ દુર્ઘટના થઈ શકે છે. નમસ્કાર, મારું નામ ધર્મેન્દ્ર શ્યામજીભાઈ જેસર. હું હાલે આપ જોઈ રહ્યા છો પાછળ જે સંસ્થા છે, શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ, એની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આપના માધ્યમ દ્વારા મારે પીજીવીસીએલના અધિકારીઓને એક મેસેજ પહોંચાડવો છે, નગરપાલિકાના પદાધિકારીઓ પાસે એક મેસેજ પહોંચાડવો છે કે આ સંસ્થામાં 1970 જેટલા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. 460 જેટલી દીકરીઓ સિક્કિમ માધ્યમિકમાં, સિક્કિમ કન્યા વિદ્યાલયમાં 925 જેટલા સ્ટુડન્ટ 1-8 ધોરણમાં, 425 જેટલા સ્ટુડન્ટ અમારે આરડી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં, અને પાછળ પીટીસી કોલેજમાં 60 દીકરીઓ અભ્યાસ કરે. આ રીતે 1970 જેટલા વિદ્યાર્થીનો અભ્યાસ કરે છે. ભૂતકાળમાં આપ જોઈ રહ્યા છો આ ટ્રાન્સફોર્મર જે છે, એ ટ્રાન્સફોર્મરમાં લોખંડના પોલના હિસાબે 2 જીવતી ગાયો વરસાદના મોસમ દરમિયાન મરી ગઈ હતી. એના પછી મારા કાર્યકાળ દરમિયાન મેં ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની જ્યારે જવાબદારી આવી ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ બનાવી આપી હતી. એ કમ્પાઉન્ડ વોલ અત્યારે ધસી પડી છે, કે ધસી નાખવામાં આવી છે. એના બાદ અમારી સંસ્થા દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને અમે લેખિત જાણ કરી હતી કે આ ટ્રાન્સફોર્મર અન્ય ખસેડો તો ગ્રાઉન્ડ માટેની જગ્યા આપ જોઈ રહ્યા છો, અહીંયાથી માત્ર 100 ફૂટનું ગ્રાઉન્ડ છે. આ 100 ફૂટના ગ્રાઉન્ડમાં કોઈને પણ નડતરૂપ થાય નહીં એ રીતે પણ ટ્રાન્સફોર્મર લગાડી શકો છો. તેમ છતાં પીજીવીસીએલના અધિકારીને મારી નમ્ર વિનંતી છે કે મારા પાસે 1970 જેટલા દીકરા દીકરીઓ આ મુંદ્રા તેમજ તાલુકાના અભ્યાસ કરે છે. ભૂતકાળમાં આપ જોઈ રહ્યા છો અહીંયા જે કેબલ લાગ્યું છે, એના પહેલાં જીવતો વાયર જ્યારે તૂટ્યો હતો ત્યારે મારી સ્કૂલના પ્રાથમિક ધોરણના 2 વિદ્યાર્થીઓ માંડ માંડ બચ્યા હતા. ત્યારબાદ ઉપર મેં રજૂઆત કરી અને અહીંયા આપ જોઈ રહ્યા છો એ કેબલ લગાવવામાં આવ્યા છે. આટલી આટલી તકેદારી રાખવા છતાં પણ પીજીવીસીએલને લેખિત એમાં ઇન્ટિમેશન આપેલું છે કે આને આ જો આ જ સ્થળે આપ જુઓ છો અત્યારે નવી ટ્રાન્સફોર્મર માટે જે જગ્યાએ થાંભલા ખોડવામાં આવ્યા છે, એ થાંભલામાં જો ટ્રાન્સફોર્મર ખોડવામાં આવશે તો એની પાછળ જ અમારે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેના બાથરૂમો છે. રિસેસ દરમિયાન 100 છોકરાઓ લાઇનમાં હોય છે. ટ્રાન્સફોર્મરમાં કાંઈ પણ એવી ક્ષતિ ઊભી થાય અને જો કોઈ જાનહાનીની થશે તો એ જવાબદારી પીજીવીસીએલના અધિકારીઓની રહેશે એવું અમે અમારી સંસ્થા તરફથી લેખિત આપ્યું. છતાં મારી 3 દિવસની મુંદ્રાની ગેરહાજરી દરમિયાન બીજા 4 થાંભલા ખોડી નાખવામાં આવ્યા છે. આજે મેં એમના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ માંડવી તલાટી સાહેબને પણ જાણ કરી છે. તે ઉપરાંત એસી સાહેબ માન્ય શ્રી ગરવા સાહેબને પણ આ અંગે ટેલિફોનિક જાણ કરી છે કે અમારી વિનંતી છે કે ભાઈ આ કોઈ અહીંયા કોઈને ડિસ્ટર્બ થતું નથી તો ગ્રાઉન્ડમાં ટ્રાન્સફોર્મર લગાડો. મને આ રાજકીય કિનાખોરીથી એક જાતનું હેરેસમેન્ટ કરવામાં આવે છે, પણ તેમ છતાં પણ આપના માધ્યમથી આજે આ મેસેજ હું મારા તમામે તમામ વિદ્યાર્થીઓના વાલીઓના જે અમારી પાસે ગ્રુપ છે, એટલે 1970 વિદ્યાર્થીઓ એટલે એના ડબલ કરો મા અને બાપ એટલા ગ્રુપમાં હું આ વિડીયો વાયરલ કરીશ. ને આવતા દિવસોમાં જો આ મેસેજ ઉપરાંત પણ અહીંયા ટ્રાન્સફોર્મર લગાડવામાં આવશે તો હું વાલીઓની જાગૃતતા સાથે આપને કચેરી ઉપર મોરચો લઈ આવીશ અને અહીંયા તો લગાડવા નહીં જ આપીએ. તેમ છતાં પણ આ આક્રોશ સાથે અને એક વિનંતી સાથે આપ સૌને જાણ કરું છું કે મહેરબાની કરી આ રાજકીય દાવમાં આપ ન ફસાવ અને ગમે એ રીતે અહીંયાથી જે કંઈ ગ્રાઉન્ડમાં ખસેડવાની ગતિવિધિઓ છે એ ગતિવિધિ જરાક તેજ કરો. માન્ય મોદી સાહેબ જે કંઈ પીજીવીસીએલના વડા છે એમને મેં જાણ કરી તો એમને મને એમ વાત કરી કે અહીંયાથી ગ્રાઉન્ડમાં જશે તો ગામ માટે સિટીમાં લો વોલ્ટેજનો પ્રોબ્લેમ થશે. તો સાહેબ શ્રી મારી આપને વિનંતી છે કે હું એડવોકેટ છું, મને ખબર છે કે ક્રાઇમની કઈ કલમથી કોને કઈ સજા આપણે અપાવી શકતા હોઈએ છીએ. તો તમે તો અભ્યાસુ છો, અધિક્ષક તમે છો, ઇલેક્ટ્રિક ઇન્જિનિયર આપ થયા છો, તો આનો સોલ્યુશન તમારા માટે તમારા પાસે હોવો જોઈએ. તો એનો સોલ્યુશન પોઝિટિવલી કાઢી અને અન્યથા અહીંયા ટ્રાન્સફોર્મર ન લગાડવામાં આવે અને ત્યાં ગ્રાઉન્ડમાં લગાડવામાં આવે અથવા તો બીજી કોઈ સેફ જગ્યાએ લગાડો જેના કારણે કોઈ પબ્લિકને પણ ડિસ્ટર્બ ન થાય એવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ.
આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર પ્રેશર કુકર બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો 137 કાલવાદેવી રોડ ભુલેશ્વર સુરતી હોટલની સામે મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો 02-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.